હવે નિયતકાલીન સંયમ એટલે જે દિવસોમાં ફલન અને ગર્ભધારણની શક્યતા હોય એ દિવસોમાં સમાગમ કે સંયમથી દૂર રહેવાની આ કુદરતી પદ્ધતિ છે. એ ઋતુચક્રનો 10 થી 17 દિવસનો સમયગાળો, એટલે આ દિવસમાં અંડપિંડમાંથી અંડપાત થાય અને માટે અંડકોષ ના ફલનની શક્યતા હોય માટેને ફલન સમય કહેવાય. અને બીજું, ગર્ભાશય એ ગર્ભધારણ માટે તૈયાર હોય એટલે ગર્ભધારણની પૂરી શક્યતાઓ છે, તો સમાગમથી દૂર રહેવું જોઈએ. એ પહેલું વાક્ય એ સાચું છે, એનું કારણ શું છે તે મેં તમને અહીંયા વાત કહી. અને બીજું, ઋતુચક્રના આ ગાળામાં ગર્ભધારણની શક્યતા નથી, તો આ ગાળો છે એ ફલન સમય છે અને ત્યારે ફલન થવાની પૂરી શક્યતાઓ છે. ગર્ભાશય ગર્ભધારણ માટે પૂર્ણ વિકસિત હોય એટલે ગર્ભધારણની શક્યતાઓ છે. માટે અહીં એવું કીધું કે ઋતુચક્રના આ ગાળ ગર્ભધારણની શક્યતા નથી એ ખોટું, એટલે વાક્ય એ સાચું ને એનું રીઝન ખોટું, એટલે એ સાચું આર ખોટું, એટલે આન્સર આવશે સી. ઓકે,